ભરૂચ અંકલેશ્વરના સાયકલિસ્ટોએ યુક્રેન અને રશિયાનું યુદ્ધ સમાપ્ત થાય અને વિશ્વ શાંતિ સ્થપાય તેવા ઉદ્દેશ્ય સાથે 100 કિલોમીટરની સાયકલ યાત્રા યોજી હતી। છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું તાત્કાલિક સમાપન થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા 100 કિલોમીટર સાયકલિંગ દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે યુક્રેનમાંથી ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા સ્વમાનભેર ભારત પરત લાવી રહ્યા છે એ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આ જ રીતે ભરૂચ જિલ્લાના બંને સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાયકલિંગ કરીને ભરૂચ જિલ્લાની જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। આ પ્રસંગે સાયકલ યાત્રા કરી ભરૂચના જારેશ્વર ખાતે પહોંચી સાયકલિસ્ટનું સ્વાગત ગ્રામ પંચાયતના સભ્યો પૈકી બિરેનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, દત્તુભાઈ ભદ્રેશભાઈ પરમાર, અભિભાઈ પટેલ અને કિશન પટેલ દ્વારા ફૂલ અર્પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું તાત્કાલિક સમાપન થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તથા હાંસોટ ભરૂચ સાયકલિસ્ટ નિલેશભાઈ ચૌહાણ અને શ્વેતાબેન વ્યાસ દ્વારા 100 કિલોમીટર સાયકલિંગ દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે હાલ જાડેશ્વર પંચાયત પાસે આવેલ છે। આ ઉપરાંત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે યુક્રેનમાંથી ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા સમાનભેર ભારત પરત લાવવામાં જે મદદરૂપ કરી છે એ બદલ ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। મોદીજીએ ભારત સરકારને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ। આ જ રીતે ભરૂચ જિલ્લાના બંને સાયકલિસ્ટ નિલેશભાઈ ચૌહાણ તથા શ્વેતાબેન વ્યાસને સાયકલિંગ કરી ભરૂચ જિલ્લાની જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે એવી અભ્યર્થના સર વિનંતી છે।